હવે ઉનાળો બરાબરનો જામ્યો છે અને ઉનાળાની સાથે રાજનીતિ પણ ચરમ સીમા પર જોવા મળી રહી છે. એમાં પણ જો વાત બનાસકાંઠાની આવે તો બનાસકાંઠામાં બાહુબલીઓ પહેલા સ્થાનિક ઉમેદવારો વચ્ચે જુબાની જંગ છેડાઈ ચૂક્યો છે. મત સંગ્રામ માટે જુબાની જંગ હાય. બનાસકાંઠામાં બેન વર્સિસ બેનનું દંગલ. લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ભાજપે રેખાબેન ચૌધરી તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને કમાન સોંપી છે અને આ બંને ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં મતદારોને રીઝવવા માટે બધું જ દાવ પર મૂકીને કૂદી પડ્યા છે. વાત રેખાબેન ચૌધરીની હોય કે ગેનીબેન ઠાકોરની, બંને ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે તમામ નુસ્ખા અજમાવી રહ્યા છે અને ચૂંટણી પ્રચારની આ યાત્રામાં બંને ઉમેદવારો વચ્ચે જુબાની જંગ પણ છેડાઈ ચૂક્યો છે. બુધવારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પાલનપુર તાલુકાના મલાણા પહોંચ્યા હતા, જ્યાં તેમણે જાહેર સભાને સંબોધતા ગેનીબેન પર નિશાન સાધતા કહ્યું હતું કે હું શિક્ષિત ઉમેદવાર છું અને હવે રેખાબેનના પ્રહાર સામે ગેનીબેને જવાબ આપ્યો છે. પ્રજાના પ્રતિનિધિએ ચૂંટણા પછી કઈ ભાષામાં વાત કરવી એ પોતાનો સ્વ અધિકાર હોય છે. ભારતીય બંધારણમાં એવો સુધારો કરી દેવો જોઈએ કે ભાઈ ખૂબ ભણેલા કે જે પ્રમાણેનું એજ્યુકેશન હોય એ જ કેન્ડિડેટ ફોર્મ ભરી શકે, અથવા તો એ પ્રમાણેની જ વાત બંધારણીમાં એમને પહેલો સુધારો લાવવો પડે. વાત બંનેની સાચી છે. રાષ્ટ્રીય સ્તરે કામ કરવું હોય તો રાષ્ટ્રીય ભાષા પર પ્રભુત્વ હોવું એ સારી બાબત છે, પરંતુ દેશનું બંધારણ પ્રજાના પ્રતિનિધિને કોઈ પણ ભાષા પર બોલવાનો અધિકાર આપે છે. ત્યારે 2024ના ચૂંટણી જંગમાં બનાસકાંઠાના મતદારો કોના પર ભરોસો મૂકે છે એ જોવું સૌથી વધુ રસપ્રદ રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.